धोरण सात एम आप सामाजिक विज्ञान में प्रथम सत्र में अभ्यासक्रम और बीजा सत्र में अभ्यासक्रम बदलायेलो होवाथी आपणे जे जूना पाठ्यपुस्तक में पाठ एक पूरो कर्यो छे तेनु खाली स्वाध्याय ज मान्य गणा छे। अने जे आपणे आइडियल में जे होमवर्क तमने हूँ करावी रह्यो हतो अने करावानो छू ते आ प्रमाणे रहेशे। हवेथी आपणी बुक आ रीतनी रहेशे अने एनो अभ्यासक्रम तो जोईए तो हाँ अभ्यासक्रम बे महाराज्यों पृथ्वी फरे छे सरकार राजपूत युग स्थल समय छठो पाठ से मध्य युगीन शासन व्यवस्था अने स्थापत्य सातमो भारत स्थान सीमा विस्तार अने भूपृष्ठ मध्ययुगनु दिल्ली दर्शन राज्यनी शासन व्यवस्था अने मारी बात प्रोजेक्ट विषय अने साप सीढ़ी आटला पाठ रहेशे। तो हवेथी आपणे पहला पाठनुं आयोजन करिए तो बे महाराज्यो गुजरात सरकार धारे त्यारे कोष बंद करी दे अने त्यारे नवो कोष शुरू करे। तो हवेथी आपणे पाठ एक बे महाराज्यो पहेलू कोण कनौज अने बीजू जयरे आवशे त्यारे हूँ तमने एना विशे पण माहिती आपीश। हर्षवर्धन कनौजनो राजा हर्षवर्धन ઈસવીસન 600 થી 647 હર્ષવર્ધન વિશે આપણે થોડીક માહિતી લેવાની છે। તો કનોજ ક્યાંનું રાજ્ય છે તો પૃથ્વીરાજ ચૌહાણ છે એનું સાસરિયા પક્ષનું રાજ્ય છે। પિતા પ્રભાકર વર્ધનનું અવસાન થતાં મોટા ભાઈ રાજ્યવર્ધન થાણેશ્વરની રાજગાદી સંભાળતા હતા। પિતા પ્રભાકર વર્ધનનું અવસાન થયું હર્ષવર્ધનના પિતા પ્રભાકરનું અવસાન થતાં મોટા ભાઈ રાજ્યવર્ધન થાણેશ્વરની રાજગાદી સંભાળતા હતા। તેમનું ગોળ રાજવી શશાકના દગાના કારણે મૃત્યુ થયું હતું। કોનું મૃત્યુ? પ્રભાકર વર્ધનનું અવસાન, ગોળ રાજવી શશાકના દગાના કારણે મૃત્યુ થયું હતું। બહેન રાજશ્રીને માળવાના રાજા ગુપ્તદેવે કેદ કરી આવા કપરા સંજોગોમાં રાજ્યના આગેવાનોની સલાહથી હર્ષવર્ધને થાણેશ્વર એટલે કે વર્તમાનનું પંજાબ હરિયાણામાં મુકામે રાજગાદી સંભાળી પંજાબથી હરિયાણા સુધી એનું રાજ્ય હતું। પ્રશ્ન એમ પૂછાઈ શકે કે હર્ષવર્ધનને સત્તા મુક્ત કરાવવાનું કોણે વિચાર્યું હતું? તો કોણે આવા કપરા સમયમાં રાજ્યના આગેવાનોની સલાહથી હર્ષવર્ધનને થાણેશ્વર અને વર્તમાન પંજાબ અને હરિયાણા મુકામે રાજગાદી સંભાળી રાજ્ય સત્તા મળતાની સાથે જ તેણે કેદ થયેલી બહેન રાજશ્રીને મુક્ત કરવાનું નક્કી કર્યું। વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુઓ દિવાકર મિત્રની મદદથી હર્ષવર્ધને રાજશ્રીને વિંધ્યના જંગલોમાં સતી થતી અટકાવવામાં સફળતા મળી। એટલે કે જ્યારે જે પ્રદેશ હારી જાય અથવા તે પ્રદેશ અથવા તેના પતિનું મૃત્યુ થાય અથવા એકસાથે જે યુદ્ધ થાય છે જેના લીધે ઘણા સૈનિકો મરી જાય છે અને તેમની પત્નીઓ સતી થવાની કોશિશ કરે એટલે કે સતી થવું એટલે કે ચિતામાં સતી થવું એટલે કે આગમાં ભડકો થતો હોય ચિતા એટલે કે જે અગ્નિ સંસ્કાર આપતા હોય તેમ લાકડા ગોઠવવામાં આવે છે અને ત્યાં જીવતા તેમાં બેસી જવું તેને સતી થવું કહેવામાં આવે છે। વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુઓ દિવાકરની મદદથી હર્ષવર્ધનને રાજશ્રીને વિંધ્યના જંગલમાં સતી થતી અટકાવવામાં સફળતા મળી। કોને સફળતા મળી? હર્ષવર્ધનને। કોની સફળતા મળી? રાજશ્રીને વિંધ્યમાં સતી થતી અટકાવવામાં સફળતા મળી। આ સમયે કનોજનું રાજ્ય રાજા વગરનું હોવાથી હર્ષે પોતાની બહેનનું રાજ્ય સ્વહસ્તક લીધું। કોનું રાજ્ય? આ સમયમાં કનોજ એટલે કે ઉત્તર પ્રદેશનું રાજ્ય, કનોજ ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશમાં આવેલું છે, નું રાજ્ય રાજા વગરનું હોવાથી હર્ષે પોતાની બહેનનું રાજ્ય સ્વહસ્તક લીધું। ત્યારબાદ તેણે માળવાના રાજા દેવગુપ્તને હરાવ્યો ગોળ રાજવી શશાંક પર આક્રમણની તૈયારીના ભાગરૂપે તેણે કામરૂપ એટલે કે આસામ
ના રાજા ભાસ્કર વર્મન સાથે કુનેહપૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા. માળવાના રાજા દેવગુપ્તને હરાવ્યો. કોણે? પોતાની બહેનનું રાજ્ય હસ્તક સ્વહસ્તક કર્યું હતું. ત્યારબાદ તેણે જે કોણે કનોજના એટલે કે સતી થતી અટકાવવામાં આવી ત્યારે કનોજનું રાજ્ય રાજ્ય વગરનું હતું એટલે હર્ષે પોતાની બાજુમાં લઈ લીધું અને હર્ષવર્ધને કોને હરાવ્યો? તો કે ગોળ રાજવી શશાંક પર આક્રમણની તૈયારી કામરૂપે એટલે કે આસામના રાજા ભાસ્કર વર્મન સાથે કુનેહપૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા. આગળ જતા વિશાળ સૈન્ય સાથે ગોળ રાજવી શશાંકને પણ તેણે સખત હાર આપી. તો એમ પૂછવામાં આવે હર્ષવર્ધને કોને હાર આપી? તો ગોળ રાજવી શશાંકને તેણે હાર આપી. આના નીચે લીટી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તેના રાજ્યોમાં મોટો ભાગ જીતી લીધો. માળવા અને સૌરાષ્ટ્ર પર તેણે વિજય મેળવ્યો. જોકે દક્ષિણમાં ચાલુક્ય રાજવી પુલકેશી બીજા સાથેના યુદ્ધમાં તેને સફળતા મળી નહીં. સતત 7 વર્ષ સુધી વિજયયાત્રા કરી સમ્રાટ હર્ષવર્ધને થાણેશ્વરના એક નાનકડા રાજ્યમાંથી ઉત્તર ભારતમાં એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. આ એની કહાની થઈ. હવે હર્ષવર્ધનનું શાસન અને વહીવટ કેવી રીતના ચાલતો તેની વિશે આપણે ચર્ચા કરીએ. તો રાજ્યમાં સમગ્ર વ્યવસ્થાતંત્ર પર હર્ષવર્ધન જાતે જ દેખરેખ રાખતો હતો. નિરીક્ષણ કરવા માટે તે રાજ્યના વિવિધ ભાગોમાં સતત પ્રવાસ કરતો હતો. પોતાની દિનચર્યાને ત્રણ ભાગમાં વહેંચી હતી. પ્રથમ ભાગમાં વહીવટ માટે, બાકીના 2 ભાગ પ્રજા કલ્યાણ અને 3જા ધાર્મિક કાર્યો માટે ફાળવતો હતો. વહીવટમાં તે ન્યાય અને ફરજ પાલનમાં ખૂબ જ નિયમિત હતો. સદકાર્યો કરવામાં તે ભોજનને પણ ભૂલી જતો હતો. એટલે કે તેણે 3 ભાગમાં વહેંચ્યો. તેનો પોતાનો દિનચર્યાનો કાર્યક્રમ 3 ભાગમાં વહેંચ્યો. જેમ અત્યારે વિદ્યાર્થીઓ થોડોક સમય ભણવામાં, થોડોક સમય રમવામાં અને થોડોક સમય ટીવી જોવામાં કાઢે છે, તે રીતે પોતાના દિનચર્યાના ભાગને 3 ભાગમાં વહેંચી હતી. પ્રથમ ભાગ વહીવટ માટે, બાકીના 2 ભાગ પ્રજા કલ્યાણ માટે અને ધાર્મિક કાર્યો માટે તે ફાળવતો હતો. વહીવટમાં તે ન્યાય અને ફરજ પાલનમાં ખૂબ જ નિયમિત હતો. સદકાર્યો કરવામાં તે ભોજનને પણ ભૂલી જતો. આ હર્ષના હસ્તાક્ષર છે. 1.2 આકૃતિમાં હર્ષવર્ધનના હસ્તાક્ષર બહુ સારા છે. તો હવે આગળ, હર્ષવર્ધનને રાજ્યમાં અનેક વિશ્રાંતિ ગૃહો એટલે કે હર્ષવર્ધને રાજ્યમાં અનેક વિશ્રાંતિ ગૃહો વાવ, કુવા, તળાવ, મઠ, વિહારો બંધાવ્યા. જીવ હિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો. પ્રતિવર્ષ તે એક બૌદ્ધ ધર્મચર્ચા સભા બોલાવતો અને દર 5 વર્ષે પ્રયાગ મુકામે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો. તો જીવ હિંસા પર તેણે પ્રતિબંધનું ફરમાન કર્યું. તેણે ઘણી જગ્યાએ વિશ્રાંતિ ગૃહો, વાવ, કુવા, તળાવ, મઠો, વિહાર બંધાવ્યા. જીવ હિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો અને પ્રતિદિન તે એક બૌદ્ધ ધર્મની ચર્ચા સભા બોલાવતો અને દર 5 વર્ષે પ્રયાગ આવેલું છે બૌદ્ધ ધર્મનું મોટું મંદિર, તે મુકામે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો. ધર્મ પરિષદ વેળાએ તે પોતાનો ભંડાર અને શરીર પરના આભૂષણો ખાલી થઈ જાય ત્યાં સુધી તે દાન આપતો હતો. એટલે કે ધર્મ પરિષદ વેળાએ એટલે કે જે ધર્મ પરિષદ થાય છે ત્યારે તે પોતાના આભૂષણો સહિત અને પોતાના ભંડારમાંથી ખાલી થઈ જાય ત્યાં સુધી તે દાન આપતો. સુસંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ બાણભટ્ટથી હર્ષના દરબારની શોભામાં વૃદ્ધિ થતી હતી. એટલે કે સુસંસ્કૃત એટલે કે જે સાહિત્યકારો હોય છે, સુસંસ્કૃત એટલે કે ખૂબ જ ભણેલા અને સારા સાહિત્યકારો જેવા કે મહાકવિ બાણભટ્ટ હર્ષના દરબારમાં શોભામાં વૃદ્ધિ થતી હતી. તેમની પ્રખ્યાત કૃતિઓ હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે. તેમની 2 કૃતિઓ છે. કઈ કઈ? તો
કઈ કઈ હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે. સમ્રાટ હર્ષવર્ધને પોતે પણ સાહિત્યકાર હતો. તેણે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શની એમ ત્રણ નાટકો રચ્યા. હર્ષવર્ધને કયા ત્રણ નાટકો રચ્યા? તો પહેલું આવશે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શની, એમ ત્રણ નાટકો રચ્યા હતા. સમ્રાટ હર્ષના સમયની ઘણી મહત્ત્વની બાબતોમાં હર્ષચરિતમમાંથી આજે આપણને જાણવા મળે છે. હવે હર્ષવર્ધનનું રાજ્ય જે તમને ગુલાબી રંગ દેખાય છે આકૃતિમાં ત્યાં સુધી હતું. આ બાજુ વલભી, કનોજ, નેપાળના અમુક ભાગ સુધી, પાટલીપુત્ર, કર્ણા, સુવર્ણ અને બાંગ્લાદેશ ત્યાં સુધી પોતાનું રાજ્ય હતું. હવે આગળ હર્ષવર્ધનના રાજ્યનો સામ્રાજ્યનો વિસ્તાર ક્યાં સુધી તે હતો તે આપણે આકૃતિમાં જોઈએ છે અને તે તમારે યાદ રાખવાનું છે. ઉત્તર બાજુ કોનું રાજ્ય હતું? કાશ્મીર. અને રાજસ્થાનમાં ત્યારે તે સમયમાં ગુજર સામ્રાજ્ય હતું. અને દક્ષિણ ભારતમાં ચૌલુક્ય, પલ્લવા, ચોલા, ચેરા અને કલિંગાનું રાજ્ય હતું. અને કામરૂપ એટલે કે હાલનું જે બાંગ્લાદેશ છે તે વિભાગ કામરૂપ કહેવાય છે. અને ભૂતાન સુધી તેમનું રાજ્ય હતું. અને પાકિસ્તાન અને કપિશા એ ત્યાં બીજા રાજ્યો હતા. અને ચીનમાં પણ રાજ્યો હતા. હવે આગળ આપણે જોઈએ તો શાળામાં રહેલી ભૌતિક ચીજવસ્તુઓની યાદી તૈયાર કરો. ચીજવસ્તુઓ કોના દ્વારા મળેલી છે? દાતાઓ દ્વારા. એ તમારે કંઈ કરવાનું નથી. અને આગળ સમ્રાટ હર્ષવર્ધન અને નાલંદા વિદ્યાપીઠ. હર્ષવર્ધને કેવા કેવા કાર્યો કર્યા તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો હર્ષે પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ અને તેના આચાર્ય શીલભદ્રને જરૂરી તમામ સહાય પૂરી પાડી દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. હર્ષે એક શાળાની રચના કરવામાં આવી, શાળા બનાવવામાં આવી. હર્ષે પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ, એક વિદ્યાપીઠની રચના કરી, નાલંદા વિદ્યાપીઠ. તેના આચાર્ય કોણ હતા? શીલભદ્ર હતા. તેને જરૂરી સહાય તમામ પ્રકારની પૂરી પાડી દેશ વિદેશમાં તેણે પ્રસિદ્ધિ અપાવી હતી. આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે તેણે 100 જેટલા ગામો આપ્યા હતા, એટલે કે 100 ગામ આપી દીધા હતા. અને 100 ગામમાં જે કાંઈ પણ કર, વેરો, આવક થાય તે બધું જ નાલંદા વિદ્યાપીઠને સમર્પિત કરવામાં આવતું હતું. લોહ, સોમલ અને પારાના ભસ્મોની ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં જ થઈ ગયા. તો કે લોહ, સોમલ અને પારાની ભસ્મ કરી અને ઔષધિ તરીકે સૂચવનાર એવા રસાયણશાસ્ત્રી નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં જ થઈ ગયા. આકૃતિમાં નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર છે, જેમાં જૂના ઘણા જ વર્ષો પહેલાં નાલંદા વિદ્યાપીઠ હતી. હવે કેવું હતું તે લોકોનું જીવન એ વિશે જોઈએ. તો કનોજ હર્ષવર્ધનનું માં લોકોનું જીવન કેવું હતું તેના વિશે ચર્ચા કરીએ. તો તત્કાલીન નગરો અને ગામોને ફરતે કિલ્લેબંધી હતી. તત્કાલીન નગરો અને ગામોને ફરતે કિલ્લેબંધી હતી, એટલે કે જે કંઈ પણ ગામ હોય તેમના ફરતે કિલ્લો બાંધવામાં આવતો હતો. એમાં પ્રવેશ માટે મોટા દરવાજા હતા. સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા. પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત ન હતી. સતી પ્રથા, બાળ લગ્નો અને બહુ લગ્નોની પ્રથા શરૂ થઈ ચૂકી હતી. એટલે કે સતી પ્રથા, બાળ લગ્નો અને બહુ લગ્નોની પ્રથા શરૂ થઈ ગઈ. સતી પ્રથા એટલે કે જે કોઈપણનો પતિ મરી જાય તો તેની પત્નીને સતી થવાની પ્રથા હતી. સતી એટલે કે તે આગની સાથે જ પોતાને બળી જવું. બાળ લગ્ન એટલે નાની ઉંમરમાં લગ્ન થવા. બહુ લગ્નો એટલે કે એકીસાથે ઘણા બધા લગ્નો કરવા, એકીસાથે ઘણા બધા લગ્ન કરવા તેવી પ્રથા શરૂ થઈ ગઈ હતી. લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટનો ઉપરાંત ઘઉં, ચોખા, ફળો, શાકભાજીનો છૂટથી ઉપયોગ કરતા હતા. લોકો ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો ઉપરાંત ઘઉં, ચોખા, ફળો, શાકભાજીનો ઉપયોગ કરતા અને લોકો સાદા અને સફેદ અને સ્વચ્છ વસ્ત્રો પહેરતા હતા. લોકો કેવા કપડાં પહેરતા હતા? સાદા અને સફેદ. અને પુરુષો ધોતી અને સ્ત્રીઓ સાડી પહેરતી હતી. તેમના અલંકારોમાં ફૂલમાળા, વેઢ, વીંટીઓ, કડા, કંગન, હાર વગેરેનો સમાવેશ થતો. તો ત્યાંના લોકો શું પહેરતા હતા? સફેદ કલરના કપડાં અને વસ્ત્ર સ્વચ્છ પહેરતા. પછી અલંકારો એટલે કે આપણે જે ઘરેણાં કહીએ છીએ આપણી ભાષામાં, તો ફૂલમાળા છે, વેઢ છે, વીંટીઓ છે, કડા, કંગન, હાર વગેરેનો સમાવેશ થતો.
મનોરંજનમાં શતરંજ અને સોકઠાબાજી પ્રચલિત હતી. મનોરંજનમાં ત્યારે તે સમયમાં શું શતરંજ રમવામાં આવતી અને સોકઠાબાજી રમવામાં આવતી હતી. નટ અને મદારી ગામડાઓમાં ફરી લોકોનું મનોરંજન કરતા. નટ અને મદારી, નટ એટલે કે જે અત્યારના સમયમાં તો તમે નહીં જોયા હોય, પણ આપણે અહીંયા મદારીઓ આવે છે એ રીતના મદારી, અને નટ એટલે કે તે મદારીનો ખેલ ખેલનાર લોકો ત્યાં ગામડામાં ફરી ફરી અને લોકોનું મનોરંજન કરતા. પ્રજાનો મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન હતો. પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો કે કૃષિ એટલે કે ખેતી અને પશુપાલન હતો. હવે જમીન મહેસૂલ કેવી રીતના લેવામાં આવતું? એક છઠ્ઠો ભાગ, એટલે કે છ ભાગ કરવાના, એમાંથી એક ભાગ રાજા લઈ જાય અને પાંચ ભાગ પ્રજા લઈ જાય. 1:5 એટલે કે 1:6 ઉપરનો છઠ્ઠો ભાગ જેટલું નહિવત લેવામાં આવતું હતું, એટલે કે થોડું ઘણું જ લેવામાં આવતું હતું. આંતરબાહ્ય વ્યાપાર વેશ્યનો હસ્તક હતો. આંતરબાહ્ય વ્યાપાર વેશ્યોને હસ્તક હતો. આ એક જાતિનું નામ છે. આંતરબાહ્ય વ્યાપાર અને વેશ્યો એક જાતિનું નામ છે. વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગુ કચ્છ બંદર, હાલનું ભરૂચ સુધી એક સળંગ રાજમાર્ગ જેવી સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી. એટલે કે વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે, માનો કે આપણું મરી મસાલા અને તેજા છે એનો વેપાર વિદેશમાં વધારે માંગ હતી, તો એ લોકોનું ઉત્પાદન થતું ઉત્તર પ્રદેશમાં અને ત્યાંથી દરિયાઈ માર્ગે લઈ જવા સુધી તો કે સળંગ રાજમાર્ગ જેવી રાજ્યને તરફથી સુવિધા કરવામાં આવી હતી. વ્યાપાર વિનિમય માટે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું. અલંકારો, મૂર્તિઓ, હાથીના દાંત તથા ઇમારતી લાકડાનું રાસ રચેલું બનાવી નિકાસ કરવામાં આવતી. તો શેની શેની નિકાસ કરવામાં આવતી? અલંકારો એટલે કે ઘરેણાઓ, મૂર્તિઓ, હાથી દાંત તથા ઇમારતી લાકડાની રાસ રચેલું બનાવી તેની નિકાસ કરવામાં આવતી. વ્યાપારનું પાસું ભારત તરફી હોવાથી સમૃદ્ધિ ઘણી વધવા પામી હતી. વ્યાપારનું પાસું ભારત તરફ હતું. વ્યાપાર એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદી તો કે ભારતમાંથી જ ખરીદી કરાય તો ત્યાંનું સારું અને ટકાઉ આવતું, તો તેના લીધે સમૃદ્ધિ વધવા પામી હતી. હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમમાંથી ઘણું સોનું વ્યાપારને કારણે ભારતમાં ઘસડાઈ આવતું હતું. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના હતી. એટલે કે વ્યાપારનું પાસું ભારત તરફથી હોવાથી ઘણું સમૃદ્ધિ પામી હતી. હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમ એક દેશનું નામ છે. રોમ એ એક દેશનું નામ છે. ત્યાંથી સોનું નો વેપારને કારણે ભારતમાં ઘસડાઈ આવતું હતું. આ યુગ દરમિયાન રોમમાંથી ઘણું સોનું વ્યાપારને કારણે ભારતમાં ઘસડાઈ આવતું. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના હતી. હવે તમને પ્રશ્ન થશે કે આ બધું શી રીતે જાણવા મળ્યું? તો તેનો જવાબ છે એક ચીની મુસાફરની નોંધ પરથી. તે ચીની મુસાફર હતો વ્યુ એન શ્વાંગ. આ તમને એક પ્રશ્ન થશે કે આ બધું આપણને જાણવા ક્યાંથી મળ્યું? તો તેનો જવાબ છે એક ચીની મુસાફરે આ બધું લખેલું છે એની યાત્રા દરમિયાન. તો હ્યુએન શ્વાંગનો પ્રવાસનો નકશો આપણે આવતા લેક્ચરમાં સમજીશું. અત્યારે બસ આટલું જ.